नमस्कार, सुप्रभातम बाळको, विद्यार्थी मित्रों, आजे आपणे व्याकरण में धातुरूपो भाग चार वर्तमान काल आत्मनिपदी प्रत्ययों अने तेना रूपों तेमज विध्यर्थ परस्मयपदी ना धातुरूपो अने तेना प्रत्ययों आजे आपणे अभ्यास करवानो छे। विद्यार्थीओ, सौप्रथम आपणे वर्तमान काल आत्मनिपदी ना प्रत्यय जोईशू। तो अहीं ध्यान आपजो, वर्तमान काल आत्मनिपदी प्रत्यय, प्रथम पुरुष एक वचन, तो एनो प्रत्यय छे ई, परंतु एनो उच्चारण आपणे ए प्रमाणे करीए छीए। एटले के आपणे ज्यारे रूप बनावीए छीए त्यारे धातु जे छे ए धातु ऊपर आपणे मात्रो करीए छीए ए उच्चारना आधारे। तो एनो प्रत्यय तो ई अथवा ए। पछी प्रथम पुरुष द्विवचनों प्रत्यय छे वहे, अने प्रथम पुरुष बहुवचनों प्रत्यय छे महे, ई वहे महे। मध्यम पुरुष एकवचनों प्रत्यय छे से, मध्यम पुरुष द्विवचनों प्रत्यय छे इथे, अने मध्यम पुरुष बहुवचनों प्रत्यय छे द्वे। अन्य पुरुष एटले के तीजो पुरुष एक वचनों प्रत्यय छे ते, तीजो पुरुष द्विवचनों प्रत्यय छे इते, अने तीजो पुरुष बहुवचनों प्रत्यय छे अंते। तो विद्यार्थीओ, हवे आपणे आ प्रत्ययो छे एने आपणे उच्चारण करी अने केवी रीते एनो प्रयोग करीशुं ए जोईए। तो ई वहे महे से इथे द्वे ते इते अंते, ई वहे महे से इथे द्वे ते इते अंते। आ रीतना तमारे उच्चारण करी अने प्रत्ययो तैयार करवाना छे। तो प्रत्ययोना आधारे तमे कोईपण रूप परीक्षामां पूछाय के रूप ओळखाओ, तो ए रूपने तमे प्रत्ययो पाछळ धातुनी पाछळ जे प्रत्यय लगाडेलो छे ए प्रत्ययना आधारे आपणे एने ओळखी शकीए। तो आपणे पहेला ગણની ધાતુ લભ, લભ એટલે મેળવવું અથવા પ્રાપ્ત કરવું, લાભ મેળવવું। તો આપણે લભ ધાતુ છે એને પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તો એ મૂકીશું। તો લભ મૂકી અને પછી એનું ઉચ્ચારણ માં એ થાય છે એટલે લભે માત્રો કરીશું। ધ્યાન રાખજો, આ ખ્યાલ રાખવા જેવું છે, આમાં ઉચ્ચારણમાં ઈ અને એ છે એનો પ્રત્યય, તો ઉચ્ચારણ લભે પ્રમાણે થશે, માત્રો કરીને આપણે કરવાનું છે લભે। તો પહેલો પુરુષ એક વચનનું રૂપ બનશે લભે, પછી વહે, તો આપણે ખ્યાલ છે આપણને કે પહેલો પુરુષ છે એની લાઇનમાં આપણે કાનો કરીએ છીએ ધાતુને, તો અહીંયા આવશે લભા વહે, વહે પ્રત્યય છે, પરંતુ ધાતુને આપણે કાનો કરવાનો છે એ ખ્યાલ રાખવાનો છે। પહેલા પુરુષમાં જ ફક્ત કાનો આવે છે, બીજે આવતો નથી, અને અહીંયા આવશે કાનો કરીશું, અને એનો પ્રત્યય શું છે મહે, તો બહુવચનનો પ્રત્યય મહે મૂકીશું। તો લભે લભા વહે લભા મહે। હવે બીજા પુરુષમાં, તો બીજો પુરુષ એક વચનનો પ્રત્યય શું છે સે છે, તો આ સે પાછળ લભને પાછળ સે લગાડીશું એટલે લભ સે। હવે ઈથે લગાડીશું તો લભ, હવે આ ઈથે છે એટલે માત્રો આપણે કરીશું, ઈનો માત્રો આપણે કરવાનો છે, અને પછી થે લગાડીશું તો લભે થે એવું રૂપ બનશે। યાદ રાખજો કે આત્મનિપદીના પ્રત્યયોમાં જે ઈ છે ત્યાં તમારે માત્રો કરવાનો છે। હવે લભ અને દ્વે લગાડવાનો, તો લભ દ્વે, લભ સે લભે થે લભ દ્વે। હવે ત્રીજા પુરુષમાં લભ પછી તે છે, તો આપણે શું લગાડવાનું, તે લગાડી દેવાનો પ્રત્યય, ધાતુની પાછળ તે પ્રત્યય લગાડશો એટલે લભ તે રૂપ બનશે। આ લભ તે રૂપ ઓળખાવો પરીક્ષામાં પૂછાય તે હોય પ્રત્યય, તો એ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ થશે। તો આપણે રૂપ ઓળખાવાનું વર્તમાન કાળ આત્મની પદી ત્રીજો પુરુષ એક વચન, આવી રીતે તમારે પરીક્ષામાં લખવાનું હોય છે। હવે અહીંયા આવશે શું છે ઈતે, તો ઈતે હોય તો શું હોય માત્રો,
ઈનો આપણે માત્રો કરીશું અને પછી તે, તો આ રૂપ અલગ થયું. અહીંયા લભ તે અને અહીંયા લ ભે તે થશે. અને હવે અંતે છે તો અ નહીં આવે, ખાલી ન ને તે જ આવશે. તો લભ અનુલુપ્ત થઈ જશે અ લભંતે. તો લભતે, લભે તે અને લભંતે. તો અહીંયા અંતે પ્રત્યે છે અને અહીંયા તે છે, તો લભતેનું બહુવચન લભંતે. તો વિદ્યાર્થીઓ ખાસ ખ્યાલ રાખવાનું છે કે ધોરણ 7 અને ધોરણ 8ની અંદર, તો આ વ્યાકરણ ધોરણ 7 અને 8 માટે છે. તો ધોરણ 7 અને 8માં ફક્ત ને ફક્ત આ ત્રીજો પુરુષ જ પૂછાય છે પરીક્ષામાં, એ ખ્યાલ રાખવાનો છે. આખો કોષ્ટક તમારે ઓળખવાનો આવતો નથી, પરંતુ ત્રીજો પુરુષ એક વચન ફક્ત એકલો તમને અભ્યાસક્રમમાં શીખવાડી ના શકું અલગથી, એટલે આખો કોઠો કેવી રીતે બને એ તમારે હાલ શીખવાનું છે. પરંતુ પરીક્ષામાં તે અને અંતેવાળા એક વચનમાંથી બહુવચન કરવાનું હોય છે તો પણ ત્રીજો પુરુષ જ પૂછાય છે, અને રૂપ ઓળખવાનું આવે તો પણ ત્રીજા પુરુષનું પૂછાય છે પરીક્ષામાં. એટલે અન્યનો તમારે ખ્યાલ રાખવાનો, પહેલો અને બીજો પુરુષ કેવી રીતે બનાવે, બનાવવાનું કેવી રીતે છે એ ઓળખવાનું. પરંતુ આ તમારે પ્રત્યે યાદ રાખવાના છે, તે અને અંતે. લભતે તો તે હોય તો વર્તમાન કાળ, આત્મની પદી, ત્રીજો પુરુષ, એકવચન, અને અંતે હોય તો લભંતે હોય તો વર્તમાન કાળ, આત્મની પદી, ત્રીજો પુરુષ, બહુવચન. એવી જ રીતે વિદ્યાર્થીઓ વર્તતે હોય, વર્તતે તો તમે શું લખશો? તો વર્ત ધાતુને તે પ્રત્યે લાગ્યો છે તો તે પ્રત્યે પાછળ છે, તો તે પ્રત્યે હોય તો વર્તમાન કાળ, આત્મની પદી, ત્રીજો પુરુષ, એકવચન. અને વર્તન તે હોય તો, વર્તન તે તો બહુવચન થશે, વર્તમાન કાળ, આત્મની પદી, ત્રીજો પુરુષ, આ બહુવચન છે અને આ એકવચન છે. તે અને અંતે, તે અને અંતે એ પ્રત્યે આપણે યાદ રાખવાના છે. હવે આપણે વિદ્યાર્થીઓ પહેલા ગણની ધાતુ લભ જોઈ, હવે ચોથા ગણની ધાતુ આપણે વિધ, વિધ એટલે હોવું અથવા મેળવવું, તો આપણે એ ધ્યાનમાં રાખીએ. તો અહીંયા ધ્યાન આપજો, વિધ ધાતુ. તો વિધ ધાતુ છે એમાં કેવી રીતે રૂપ બનશે? તો ચોથા ગણનો વિકરણ પ્રત્યે વિદ્યાર્થીઓ શું છે? તો ચોથા ગણનો પ્રત્યે આપણે ભણી ગયા ય છે. શું છે? ય. તો વિકરણ પ્રત્યે ય અહીંયા વચ્ચે વિધ ધાતુને લગાડવાનું છે. તો કેવી રીતે લાગશે રૂપ, કેવી રીતે તમે બનાવશો? તો જો વી દ, તો આ દ છે એમાં દ અડધો દ અને એને ય જોડાશે, કારણ કે ચોથા ગણમાં યના આગળનો અક્ષર અડધો હોય છે. તો અડધો દ અને ય જોડાય એટલે વિદ્યાર્થીઓ વિધ્ય બની જાય. શું થઈ જાય? વિધ્ય. રેફવાળો ધ હોય તો દનો ઉચ્ચાર અંદર થાય અને યનો ઉચ્ચાર થાય છે, એટલો ખ્યાલ રાખવાનો છે. વિધ્ય થઈ જશે, રેફવાળો ધ એમનો ઉચ્ચાર થાય દ અને ય, એટલે વિધ્ય. તો વિધ્ય આવી રીતે નહીં લખાય, પરંતુ આ રીતના રૂપ બનાવતી વખતે લખાશે, તો એનો ખ્યાલ રાખવાનો છે તમારે. હવે અહીંયા જુઓ, આપણે વિધ્ય અને પછી એનો પ્રત્યય લગાડીશું. તો પહેલો પુરુષ એકવચનમાં વિધ્ય બનશે, પહેલો પુરુષ દ્વિવચનમાં શું બનશે? તો વિદ્યા વહે બનશે, અને અહીંયા બનશે વિદ્યામહે. વિધ્યે, વિદ્યા વહે અને વિદ્યામહે, આ રીતના બનશે. હવે બીજો પુરુષ જોઈએ તો એનો પ્રત્યય છે સે, તો શું બનશે? વિધ્ય અને પાછળ સે લગાડશો તો વિધ્ય સે. હવે દ્વિવચનમાં શું બનશે? તો દ્વિવચનનો પ્રત્યય શું છે? તો ઈથે છે, તો માત્રો કરીશું ઈથે માટે અને પછી થે લગાડીશું, તો વિધ્ય થે અને વિધ્ય થે, અને અહીંયા આવશે વિધ્ય દ્વે, દ્વે પાછળ લગાડી દઈશું વિધ્યના. હવે અહીંયા તે પ્રત્યય છે ત્રીજા પુરુષ એકવચનનો, તો વિધ્ય તે. તો બે વિદ્યાર્થીઓ, આ વિધ્ય તે છે, એ વિધ્ય તે, એ વિધ્ય તે એટલે
होवू એટલે આપણે હોવના અર્થમાં વિદ્યતેને વર્તતે પણ કહેવાશે. વર્ત ધાતુ વર્તતે એટલે પણ હોવું અને મેળવવું થાય, તો આ વિદ્યતેનો સમાનાર્થી વર્તતે થાય. એ નોંધી દેવાનું તમારે. વર્તતે એટલે વિદ્યતે એટલે હોવું, એનો અર્થ થાય હોવું. હવે અહીંયા બનશે વિદ્ય, હવે આવશે અહીંયા શું આવશે, તે આવશે ઈતે. તો ઈતે હોય તો માત્રો આવશે ઈતેનો અને પછી તે એટલે વિધ્યેતે, અને હવે વિદ્યંતે શું બનશે, હવે અંતે પ્રત્યે લગાવશો તો વિદ્યંતે. તો આ રીતના આપણે રૂપ બનાવ્યું. તો અહીંયા ઈ પ્રત્યે લગાડ્યો એટલે માત્રો કર્યો છે. એ વહે મહે, તો પહેલાં પુરુષની લાઈનમાં આપણે જેમ કાનો કરીએ છીએ એમ અહીંયા આપણે શું કર્યું, કાનો કર્યો. ઉત્તમ પુરુષની લાઈનમાં, પહેલાં પુરુષની લાઈનમાં કાનો કરવાનું ભૂલવાનું નહીં. અહીંયા કાનો કેમ નહીં થઈ, કારણ કે અહીંયા માત્રો થશે, એનો પ્રત્યય માત્રો છે, માટે આપણે એક પ્રત્યય છે માટે અહીંયા કાનો નહીં થાય. તો વિદ્યે વિદ્યા વહે વિદ્યા મહે, અહીંયા શું બનશે, વિદ્યસે વિદ્યસે, અહીંયા સે પ્રત્યય લાગ્યો છે. પછી અહીંયા વિદ્યેથે ઈથે પ્રત્યય લાગ્યો છે. ઈથે છે એટલે અહીંયા પહેલાં માત્રો કર્યો ઈથેનો, ઈનો માત્રો કર્યો અને પછી થે થે લગાડ્યો એટલે વિદ્ય થે. હવે આવશે વિદ્ય દ્વે, દ્વે પ્રત્યે લગાડ્યો આપણે અહીંયા, અહીંયા તે તે પ્રત્યે લાગ્યો અને અહીંયા ઈથે, અહીંયા શું લાગ્યો, ઈતે પ્રત્યે લાગ્યો. ઈ ઈનો માત્રો કર્યો અને તે લગાડ્યો, અને વિદ્યંતે એટલે અહીંયા અંતે પ્રત્યે લાગ્યો. તો વિદ્યે વિદ્યા વહે વિદ્યા મહે, વિદ્યસે વિદ્યેથે વિદ્યદ્વે વિદ્યતે વિદ્યેતે વિદ્યંતે, આ રીતના થશે. હવે આપણે વિદ જોયું, હવે આપણે જોઈએ ઈચ્છ. ઈચ્છ એટલે ઈસ ધાતુને ઈચ્છ પ્રમાણે આપણે બનાવવાનું છે રૂપ. અને ઈચ્છ એટલે ઈચ્છવું, અને છઠ્ઠો ગણની ધાતુ છે ઈચ્છ. કયા ગણની ધાતુ છે, છઠ્ઠા ગણની. એટલે છઠ્ઠા ગણની ધાતુ હોય તો એનો વિકરણ પ્રત્યે અ છે, એટલે આમાં કોઈ ફેરફાર થશે નહીં. આમાં લભમાં પણ પહેલા ગણની ધાતુ છે એટલે એનો વિકરણ પ્રત્યે અ છે, એ આપણે યાદ રાખવાનું. તો અ હોય તો અહીંયા લભ ખોડા ભમાં અ ઉમેર્યો એટલે આખો ભ થયો, અને અહીંયા પણ એ રીતના થશે. તો અહીંયા ઈચ્છ પ્રથમ પુરુષ એક વચન, ઈચ્છ આપણે ઈચ્છ પ્રમાણે બનાવવાનું છે. તો ઈચ્છ, તો અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, તો ખોડો છ છે એની અંદર અ ઉમેરશો એટલે આખો છ થઈ જશે, અને એનો પ્રત્યે એ લગાડીશું એટલે ઈચ્છે થશે. હવે દ્વિવચનમાં તો કાનો લગાડીશું અને વહે પ્રત્યે લગાડીશું એટલે ઈચ્છા વહે, અને અહીંયા કાનો લગાડી અને મહે લગાડીશું ઈચ્છા મહે. હવે અહીંયા ઈચ્છ સે પ્રત્યે લગાડીશું, અહીંયા ઈથે, તો ઈથે લગાડવા માટે આપણે પહેલાં માત્રો કરીશું ઈનો, અને થે લગાડીશું એટલે ઈચ્છે થે. અહીં ઈચ્છ દ્વે, દ્વે પ્રત્યે લગાડ્યો. ત્રીજા પુરુષમાં ઈચ્છ અને તે પ્રત્યે લગાડીશું એટલે ઈચ્છ તે. અહીંયા ઈતે, તો માત્રો અને તે પ્રત્યય પ્રત્યે એટલે ઈથે ઈતે થશે, અને અહીંયા ઈચ્છન અંતે લગાડીશું એટલે ઈચ્છન તે. તો પહેલો પુરુષ એક વચનમાં એ પ્રત્યે ઈચ્છે, અહીંયા વહે પ્રત્યે ઈચ્છા વહે કાનો લગાડીને, અને ધાતુને કાનો લગાડીને મહે પ્રત્યે ઈચ્છા મહે. તો ઈચ્છે ઈચ્છા વહે ઈચ્છા મહે, એકવચન બહુવચન દ્વિવચન અને બહુવચન. બીજા પુરુષમાં સે પ્રત્યે લગાડ્યો, ઈચ્છસે દ્વિવચનમાં, ઈચ્છે થે ઈચ્છે થે એટલે ઈથે પ્રત્યે લગાડ્યો, અને અહીંયા ઈચ્છ દ્વે. ત્રીજા પુરુષ એકવચનમાં ઈચ્છતે, તો તે પ્રત્યે લગાડ્યો ઈચ્છતે. ત્રીજો પુરુષ એકવચન ઈચ્છે થે એટલે ઈતે પ્રત્યે લગાડ્યો, અને અહીંયા અંતે પ્રત્યે લગાડ્યો ઈચ્છંતે. તો ઈચ્છતેનું બહુવચન થાય ઈચ્છંતે. તો ઈચ્છતે પરીક્ષામાં પૂછાય કે ઈચ્છતે ધાતુ રૂપ ઓળખાવો, તો શું થશે રૂપ ઓળખાવાના, તો વર્તમાનકાળ આત્મનિપદી ત્રીજો પુરુષ એકવચન, અને ઈચ્છંતે એનું બહુવચન છે. હવે વિદ્યાર્થીઓ આપણે દસમા ગણની ધાતુ ભણીશું, વૃ. વૃ ધાતુ એટલે વર પ્રમાણે બનશે, વર એટલે દસમો ગણની ધાતુ છે આ વૃ, અને એનો અર્થ થાય વરવું. વરવું એટલે પસંદ કરવું.
આપણે વિનોદ પદ્યાની છે એમાં આવે છે પસંદ કરવું. કન્યા કેવા વરને પસંદ કરે છે? તો પસંદ કરવું અથવા વરવું એટલે પસંદ કરવું. હવે આપણે એને રૂપને જોઈએ તો વર પ્રમાણે બનશે. તો વર આમાં દસમા ગણનો પ્રત્યય છે અય. વિકરણ પ્રત્યય કયો છે? દસમા ગણનો અય છે. તો વિદ્યાર્થીઓ કેવી રીતે બનશે? તો જુઓ, વ ર ખોડો છે એમાં અય ઉમેરશું તો શું બનશે? તો ર અને અ એ ભેગો થાય એટલે આખો ર બનશે. અહીંયા વ પછી આ ર અને અ ભેગો કરી આખો ર થશે ને અહીંયા ય લગાડીશું એટલે શું બનશે? વરય, વરય બનશે. તો વરય પ્રમાણે આપણે રૂપ બનાવીશું. ધાતુમાં ય કેવી રીતે આવ્યો એ તમને ખબર પડી. તો દસમા ગણની ધાતુ છે એટલે અય લગાડી એને આપણે રૂપ બનાવીશું. તો અહીંયા વરય અને એનો પ્રત્યય લગાડીશું એટલે વરએ. તો પહેલો પુરુષ એક વચનમાં થશે વરએ. પછી બીજા પુરુષમાં પહેલો પુરુષ દ્વિવચનમાં તો વરયા વહે, વહે પ્રત્યય લગાડીશું. પછી અહીંયા બનશે વરયા મહે, મહે પ્રત્યય લગાડ્યું બહુવચનમાં. હવે બીજો પુરુષ એક વચનમાં વરય પછી શું લગાડીશું? સે લગાડીશું. તો વરય સે અહીંયા બનશે વર એ અને થે, ઈથે, ઈથે પ્રત્યય લગાડ્યો. અહીંયા વરય દ્વે, દ્વે પ્રત્યય લગાડ્યો. ત્રીજો પુરુષમાં વરય તે, વરય તે, તો તે પ્રત્યય લગાડ્યો. ત્રીજો પુરુષ એક વચનમાં કયો પ્રત્યય લગાડ્યો? તે. અહીંયા દ્વિવચનમાં વર એ તે, ઈતે પ્રત્યય લગાડ્યો. અને અહીંયા બનશે વરયંતે, અંતે લગાડ્યો. તો વરયંતે, તો વરયતેનું બહુવચન શું થશે? વરયંતે. તો વરએ, વરયા વહે, વરયા મહે, વરયસે, વરએ થે, વરય દ્વે, વરએ, વરયતે, વરએ તે, વરયંતે. તો પહેલો પુરુષ એક, પહેલો પુરુષમાં વરએ, દ્વિવચનમાં વર્યા વહે, અને પહેલો પુરુષ બહુવચનમાં વર્યા મહે. બીજો પુરુષ એક વચનમાં વરયસે, બીજો પુરુષ દ્વિવચનમાં વર એ થે. એ થે કેવી રીતે આવ્યું? ઈ થે પ્રત્યય છે એટલે ઈનો માત્રો કર્યો અને થે લગાડ્યો. અને અહીંયા વરય દ્વે. ત્રીજો પુરુષ એક વચનમાં વરય તે, તે પ્રત્યય લગાડ્યો. વરએ તે એટલે ઈતે પ્રત્યય લગાડ્યો અને વરયંતે એટલે અહીંયા અંતે પ્રત્યય લગાડ્યો. તો વિદ્યાર્થીઓ આ રીતના આપણે વર્તમાનકાળ આત્મનિપદીના રૂપો જોયા. હવે આપણે વિદ્યત પરસ્મયપદીના રૂપો જોઈએ. વિદ્યાર્થીઓ હવે આપણે વિદ્યત પરસ્મયપદી પ્રત્યયો જોઈશું અને એના ધાતુરૂપો જોઈશું. તો વિદ્યત પરસ્મયપદી પ્રત્યયો, પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઇયમ, દ્વિવચનનો પ્રત્યય છે ઈવ, અને બહુવચનમાં છે ઈમ. આ ઈ મોટો ઈ છે, દીર્ઘ ઈ છે, એનો ખ્યાલ રાખવાનો છે. પછી મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈહી, પછી ઈતમ અને ઈત. અન્ય પુરુષ એક વચનમાં છે ઈત, એમાં ખોડો ત છે, અહીંયા આંખો ત છે, અહીંયા ખોડો ત છે, અહીંયા ઈતામ, અને બહુવચનમાં છે ઈયુહુ. તો વિદ્યાર્થીઓ જેમ આત્મનિપદીમાં ત્રીજો પુરુષ ખૂબ જ મહત્વનો છે એવી રીતે અહીંયા વિદ્યત પરસ્મયપદીમાં પણ ત્રીજો પુરુષના પ્રત્યયો વારંવાર પૂછાય છે એટલે એનું એક વચન અને બહુવચનના પ્રત્યયો તમારે મોઢે કરી દેવાના, ઈત અને ઈયુહુ. હવે જે રીતના આપણે વર્તમાનકાળ આત્મનિપદીમાં ઈનો માત્રો કર્યો તો એમ અહીંયા પણ આપણે માત્રો કરવાનો છે અને એ રીતના રૂપ બનાવવાનું છે. તો વિદ્યાર્થીઓ હવે આપણે અહીંયા રૂપ જોઈએ. તો ચર ધાતુ એનું રૂપ જોઈએ આપણે. તો વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપજો. તો ચર ધાતુ એ પહેલા ગણની છે અને એનો અર્થ થાય આચરવું. તો પહેલો પુરુષ એક વચનનું આપણે રૂપ બનાવીશું. તો કેવી રીતના રૂપ બનશે? તો ધ્યાન રાખો, ચર ધાતુ છે તો અહીંયા ચર અને પછી અંદર અ ઉમેરશું અને
અહીંયા જુઓ ઈ છે તો ઈનો આપણે શું કરીશું, માત્રો કરીશું, એનો ખ્યાલ રાખવાનું છે તમારે. ચ ર તો ર ખોડો છે, એમાં એનો વિકરણ પહેલાગણની ધાતુનો વિકરણ પ્રત્યે અ છે એટલે આખો ર થશે. અને હવે વિધ્યત પરસ્મીપદી પહેલો પુરુષ એકવચનનો પ્રત્યે ઈયમ લગાડીશું, તો ઈનો માત્રો કરી અને પછી યમ લગાડીશું, તો ઈયમ ચરેયમ એવી રીતે રૂપ બનશે. હવે ચર અને પછી ઈ લગાવીશું એટલે ચરે વ, પછી ચ રે મ, ઈવ અને ઈમ, ચરે ઈ યમ ઈવ ઈમ, તો ઈ વ, તો માત્રો ઈનો અને વ થશે અને અહીંયા ઈ મ છે તો માત્રો અને મ થશે. હવે ચ ર અને પછી ઈ છે તો માત્રો કરીશું અને વિસર્ગ કરીશું એટલે ચ રે હી, પછી અહીંયા તો ચ ર, પછી ઈતમ છે તો ચરે તમ, અને અહીંયા શું થશે ચ રે ત, ઈત પ્રત્યે છે ને એટલે ચ રે ત. હવે અહીંયા ચ રે ઈત છે પરંતુ ખોડો ત છે, યાદ રાખવાનું છે. ત્રીજો પુરુષ એક વચનમાં ચરેતમાં ખોડો ત આવશે, તો ચરેત રૂપ પરીક્ષામાં પૂછાય અને એમાં ખોડો ત હોય તો એ કયું રૂપ હોય, તો વિધ્યત પરસ્મયપદી ત્રીજો પુરુષ એક વચનનું રૂપ હોય, પરંતુ આખો ત હોય તો બીજો પુરુષ બહુવચનનો રૂપ કહેવાય આર્યું, અને આ ખોડો ત છે તો ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે, તો આ ખ્યાલ રાખવાનો છે ત અને ખોડા તનો. પછી અહીંયા શું છે, ઈતામ છે તો ચરે તામ, અને અહીંયા બનશે તો ચરે યુહુ, યુહુ પ્રત્યે લગાડવાનું છે એટલે ઈનો માત્રો અને યુ, ચરે યુહુ. તો ચરેતનું બહુવચન શું થશે, ચરે યુહુ. એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું હોય રૂપ તો પણ તમારે આ પ્રત્યયો આવડતા હશે તો જ તમે એને ઓળખી પણ શકશો અને બહુવચનમાં ફેરવી પણ શકશો. તો ચરે યમ, ચરે વ, ચરે મ, ચરે હી, ચરે તમ, ચરે ત, ચરે ત, ચરે તામ, ચરે યુહુ. તો ત્રીજો પુરુષ એક વચન અને બહુવચન તમારે ખાસ તૈયાર કરવાનું છે, કારણ કે આપણા અભ્યાસક્રમમાં વધારે પૂછાય છે. હવે આપણે ચોથો ગણ તુષ્ય ધાતુ, એને રૂપ કેવી રીતે બનાવીએ તો એ જોઈએ. તુષ્ય ધાતુ છે, ચોથા ગણની છે, તો એનો વિકરણ પ્રત્યે અ છે. તો વિદ્યાર્થીઓ તુષ્યતિ રૂપ વર્તમાન કાળમાં તમે ભણ્યા, મેઘો વર્ષતિમાં છે ને તૃષ્યતિ, તો તૃષ્યતિ રૂપ કેવી રીતે બને, તો વિદ્યાર્થીઓ આ અડધો સ છે, અડધા સમાં ય ઉમેરશું એટલે આ અડધો સ અહીંયા મૂકાશે આવી રીતના, અને ય મૂકીશું એટલે યના આગળ અડધો અક્ષર હોય તો એ ચોથા ગણની ધાતુ છે, એ આગળના રૂપોમાં પણ આપણે જોયું. તો તુષ્ય અને પછી મા ઈયમ પ્રત્યે લગાડ્યો, તુષ્ય ઈનો માત્રો કર્યો અને યમ પ્રત્યે એટલે તુષ્યયમ. હવે દ્વિવચનમાં બનશે તો ઈવ તો તુષ્યેવ, અને ઈમ તો શું બનશે તુષ્યેમ, ઈવ અને ઈમ. હવે અહીંયા બનશે તુષ્ય, ઈહી પ્રત્યય છે, પછી શું છે પ્રત્યય ઈતમ છે તો શું બનશે તો તુષ્ય, અને એને માત્રો લગાડી અને તમ લગાડશું ઈતમ, અને અહીંયા તુષ્ય અને ત આખો તુષ્યેત, ઈત પ્રત્યે લગાડ્યો, અહીંયા તુષ્યેતમાં ખોડો તો આવશે. ત્રીજા પુરુષ એક વચનમાં તુષ્યેત, ઈત પ્રત્યે ખરી પરંતુ ખોડો તો વાળો અહીંયા આખો તો છે, એ યાદ રાખવાનું તમારે એવું. તુષ્યેતમ એની નીચે તુષ્યેતામ, ઈતામ પ્રત્યે છે અહીંયા દ્વિવચનમાં, અને અહીંયા છે યુહુ, તો તુષ્ય અને યુહુ એટલે ઈનો માત્રો કર્યો અને યુહુ, યુહુ લગાડ્યું પાછળ તુષ્ય યુહુ. તો તુષ્યયમ દ્વિવચનમાં ઈવ પ્રત્યે લગાડ્યો તુષ્યેવ, અહીંયા ઈમ પ્રત્યે લગાડ્યો તુષ્યેમ, અહીંયા ઈહી તો તુષ્યહી, તુષ્યેતમ ઈતમ પ્રત્યે લગાડ્યો અહીંયા ઈત તો તુષ્યેત, અહીંયા ઈત ખોડો તો તુષ્યેત, અહીંયા તામ ઈતામ છે તો તુષ્યેતામ, અને અહીંયા તુષ્યે યુહુ. તો વિદ્યાર્થીઓ
આપણે ત્રીજો પુરુષ ખાસ પૂછાય છે પરીક્ષામાં, તો તુષ્યેત પૂછાય તો શું લખશો તમે? તો ત્રીજો પુરુષ એકવચન, પણ કયું રૂપ? વિદ્યાર્થ પરસ્મયપદી ત્રીજો પુરુષ એકવચન. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થ એ રૂપ કયા અર્થમાં વપરાય? તો વિદ્યાર્થ એ આમ હોવું જ જો, આમ કરવું યોગ્ય છે, આમ કરવું જોઈએ એના અર્થમાં, વિધિલિંગના અર્થમાં વપરાય છે વિદ્યાર્થના રૂપો. જેમ યાજ્ઞાર્થના રૂપો આપણે યાજ્ઞા કરવા માટે વપરાય છે, એમ વિદ્યાર્થના રૂપો આમ કરવું યોગ્ય છે એના અર્થમાં વપરાય છે. તો તુષ્યેતનું બહુવચન થાય તુષ્ય યુહુ, આ ખ્યાલ રાખવાનું છે. હવે આપણે વિદ્યાર્થીઓ છઠ્ઠા ગણની ધાતુ લિખ ભણીશું. તો અહીંયા રૂપ બનાવીશું લિખેયમ. પહેલો પુરુષ એક વચનમાં યમ પ્રત્યય, તો અહીંયા લિખ છે એમાં અવિકરણ પ્રત્યય છઠ્ઠા ગણનું ઉમેરીશું એટલે આખો ખ થશે, લિખ આખું બનશે. પછી એને યમ પ્રત્યય એટલે ઈનો માત્રો કરી યમ લગાડીશું એટલે લિખેયમ એવું રૂપ બનશે. તો લિખેયમ પરીક્ષામાં રૂપ પૂછાય તો શું તમે લખશો? તો વિદ્યાર્થ પરસ્મયપદી પહેલો પુરુષ એક વચનનું રૂપ છે, આ એક વચનનું છે. હવે દ્વિવચનમાં, તો દ્વિવચનનો પ્રત્યય શું છે? તો લિખે વ, ઈ વ પ્રત્યય છે. અને અહીંયા બહુવચનમાં શું છે? તો લિખે મ. તો લિખ ચરેવ ચરેમ, તો લિખેવ લિખેમ, એ રીતના જ બનશે. અહીંયા અહીંયા ઈહી પ્રત્યય છે એટલે માત્રો કરીને વિસર્ગ કરીશું. અહીંયા લિખેતમ ઇતમ પ્રત્યય છે, અહીંયા થશે લિખે ત ઈત પ્રત્યય છે. અહીંયા લિખે ત પરંતુ ખોડો તો આવશે. ત્રીજો પુરુષ એક વચનનો પ્રત્યય કયો છે? ઈત, એટલે ઈનો માત્રો કર્યો અને ત ખોડો મૂક્યો એટલે લિખેત. હવે અહીંયા લિખેતામ અને અહીંયા બનશે શું બનશે? લિખે યુહુ. શું બનશે? લિખે યુહુ. તો લિખેતનું બહુવચન થયું લિખે યુહુ. ત્રીજો પુરુષ એક વચનમાં લિખેત અને બહુવચનમાં ત્રીજા પુરુષ બહુવચનમાં લિખે યુહુ. તો આપણે લિખ ધાતુ બનાવી. હવે આપણે રચ ધાતુ દસમા ગણની ધાતુ બનાવીશું રચ. તો દસમા ગણનો વિકરણ પ્રત્યય શું છે વિદ્યાર્થીઓ? અય છે. તો રચ છે, તો રચ અને પછી અય લગાડીશું એમાં. તો આવી રીતે આપણે રૂપ બનાવીશું રચ અને અય. તો બે ભેગું કરીશું ર, પછી ચ એમાં અ ઉમેરીશું એટલે આખો ચ થશે અને પછી ય રચ ય. તો રચ એ પ્રમાણે આપણે રૂપ બનશે, રચ પ્રમાણે બનશે નહીં. તો આ આનો ખ્યાલ રાખીને પછી જ રૂપ બનાવવાનું. તો રચ પછી ઈનો ઈનો માત્રો કર્યો યમમાં અને યમ લગાડ્યું તો રચે રચ એ યમ. ખ્યાલ રાખીને લખવાનું છે રચ ય, પછી ઈનો માત્રો કર્યો યમમાં ઈ યમ, તો ઈનો માત્રો કર્યો અને પાછળ યમ લગાડ્યો. હવે અહીંયા ઈવ છે તો ર ચ ય એ તો લખવાનું જ, પછી ઈવ પ્રત્યે લગાડીશું એટલે માત્રો કરી અને વ લગાડીશું. પછી શું છે? ઈમ છે તો ર ચ પછી માત્રો કરી અને મ ર ચ એ મ, એવી રીતે થશે. બીજા પુરુષ એક વચનમાં તો ર ચ ય અને ઈ પ્રત્યય છે તો માત્રો કરી અને વિસર્ગ કરીશું તો ર ચ એ હી. પછી શું હશે? ઈતમ, તો ર ચ ય ઈતમમાં માત્રો કરી અને તમ લગાડીશું. બહુવચનમાં શું બનશે? તો ર ચ ય રચય તો લખવાનું જ, પછી ઈત પ્રત્યય લગાડ્યો એટલે માત્રો કરી અને ત, તો રચ એ ત. અહીંયા શું બનશે? ઈત પ્રત્યય તો રચ એ ત, ત ખોડો આવશે ર ચ એ ત. તો ત્રીજો પુરુષ એક વચનનું રૂપ શું થયું? રચ એ ત, ઈત પ્રત્યય લગાવ્યો. અહીંયા ર ચ એ તામ, ઈતામ પ્રત્યય છે અને અહીંયા ઈહુ, તો ર ચ ય પછી એને માત્રો કરી ર ચ એ યુહુ. તો આ રીતના રૂપ બનાવવાનું એટલે આપણે રૂપો બનાવવામાં ભૂલ થાય નહીં.
तो रचय दसमा गणनी धातु है, केवी रीते रचय बनायु आपणे आगळ जोई गयुं। पछी इयम प्रत्यय लगाड्यो तो रचयम एवुं रूप बने। तो आ रूप क्यूँ है तो विध्यर्थ परस्मैपदी पहेलो पुरुष एकवचननुं है। पछी रचये व एटले इम प्रत्यय ईव लाग्यो, अहींया रचयम तो इम प्रत्यय लाग्यो, अहींया ईहि प्रत्यय लाग्यो एटले रचये ही, रचयेतम एटले इतम लाग्यो, अहींया ईत रचयेत, अहींया रचयेत एटले ईत लाग्यो, रचयेताम एटले ईताम प्रत्यय लाग्यो, अने अहींया रचये युहु तो रचयेहु एटले अहींया ईहु प्रत्यय लाग्यो। तो अहींया जुओ तीजो पुरुष एक वचन में रचये एनु बहुवचन शू थे तो रचये युहु, आवी रीते रूप बनावनु छे। विद्यार्थीओ हवे वारंवार जे परीक्षा में पूछाय छे ए भू धातु तमे भण्या छो, भू भवती, भवती शब्द तमे सांभळ्यो हशे, भवती एटले थाय छे। पछी भवतु याज्ञातना रूप में भवतु एटले थाओ, भवतु भारतम आपणे भण्या छीए कविता, तो भवतु एटले थाओ। तो आ भू एटले थवू, तो बनवू अथवा थवू એવું ભૂધાતુનો અર્થ થાય છે। તો આનું રૂપ આપણે વિદ્યાર્થીનું જોઈએ, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એક વચનમાં, તો ભવ પ્રમાણે બનશે, યાદ રાખવાનું। તો ભવ અને પછી એનો પ્રત્યય આપણે લગાડીશું એયમ, તો ભવેયમ શું બનશે, ઈયમ પ્રત્યય લગાડ્યો તો ભવેયમ, પછી અહીંયા બનશે ભવે વ અને અહીંયા બનશે ભવે મ, ઈવ અને અહીંયા ઈમ, અહીંયા બનશે ભવે અને પછી વિસર્ગ, કારણ કે ઈહી પ્રત્યય છે, અહીંયા ભવેતમ અને અહીંયા બનશે ભવે ત, ભવે ત ખોડો ત આવશે। આ રૂપ વારંવાર પરીક્ષામાં પૂછાય છે, તો આ નોંધી દેવાનું। વિદ્યાર્થ પરસ્મયપદી ત્રીજો પુરુષ એક વચનમાં ભવેત રૂપ ઓળખાવો, તો આર જવાબ લખવાનો તમારે, ભવેતામ અને ભવેયુહુ। તો વિદ્યાર્થીઓ ભવેતનું બહુવચન શું થશે, ભવેયુહુ। હવે વિદ્યાર્થીઓ આ કોઠા પરથી આપણે રૂપો ઓળખાવીએ। વિદ્યાર્થીઓ પરીક્ષામાં આવું પૂછાય છે કે નીચે આપેલા રૂપો ઓળખાવો, એમાં ધાતુ રૂપો પણ હોય અને વિભક્તિના રૂપો પણ હોય, પરંતુ આપણે હાલ ધાતુ રૂપો લખેલા છે। તો પ્રત્યય પરથી આપણે રૂપ ઓળખાવી શકીએ, તો અહીંયા જુઓ દિયતે, તો અહીંયા તે પ્રત્યય લાગ્યો છે, અહીંયા પણ જુઓ પાછળ જે હોય ધાતુની પાછળ એ પ્રત્યય કહેવાય, તો અહીંયા તે પ્રત્યય લાગ્યો છે, અહીંયા પણ તે છે। તો આ પ્રત્યયો છે એ પ્રત્યયો પરથી આપણે ધાતુને ઓળખી શકીએ। તો વિદ્યાર્થીઓ આ બધા જ છે પાછળ લાગેલા એ બધા પ્રત્યયો કહેવાય છે। તો અહીંયા તે પ્રત્યય છે, તો આ ધાતુ રૂપ આપણે ઓળખાવાનું છે, તો આપણે શું લખીશું, તો તે અને અંતે એવું યાદ રાખવાનું। તો વર્તમાનકાળ આપણે કેવી રીતે રૂપ પરીક્ષામાં લખીશું, તો વર્તમાનકાળ ધાતુ આત્મની પદી છે, આત્મની પદ અને પછી ત્રીજો પુરુષ એક વચન છે એમાં તે આવે અને બહુવચનમાં અંતે આવે, તો તે અને અંતે હોય તો આત્મની પદની ધાતુ છે અને વર્તમાનકાળનું રૂપ છે એવું યાદ રાખવાનું। તો વર્તમાનકાળ આત્મની પદ, પુરુષ કયો છે તો ત્રીજો પુરુષ અને એક વચન, તો પરીક્ષામાં આ રીતના આપણે લખવાનું હોય છે, વર્તમાનકાળ આત્મની પદ ત્રીજો પુરુષ એક વચન। આત્મની પદ અધૂરું લખો તો પણ ચાલે। તો હવે આપણે આ તો સમજાવવા માટે તમને લખ્યું, હવે જયતે તો આ રૂપને હું કેવી રીતે લખીશ, તો જો આ વર્તમાનકાળ આત્મની પદી ત્રીજો પુરુષ એક વચન, કારણ કે એનો પ્રત્યય શું છે, તે પ્રત્યય છે, કયો પ્રત્યય છે, આ તે પ્રત્યય છે, તે હોય પ્રત્યય તો શું થાય, રૂપ ત્રીજો પુરુષ એક વચનનું થાય વર્તમાનકાળ આત્મની પદી। હવે
बधा रूपों छे एनो जवाब एक ज जेवो आवे छे। वर्तमान काल आत्मनिपदी तीजो पुरुष एकवचन तो बधा ज रूपों छे ए सात आठना भेगा छे। तो तमारे आ परीक्षा में वारंवार पूछाय एवा रूपों में लख्या छे तो तमारे आ नोधी देवाना छे। आटला सुधी रूपों छे ए वर्तमान काल आत्मनिपदीना छे। वर्तमान काल आत्मनिपदी तीजो पुरुष एकवचन। तीजा पुरुष ने विद्यार्थी अन्य पुरुष पण कहेवाय छे। अन्य पुरुष एकवचन पण कहेवाय छे। हवे अहींया जुओ, अहींया भवेत, पीबेत, चरेत आ बधा जे मैं रूपों लख्या छे ए रूपों में शू कॉमन छे तो खोड़ो त छे। बधाना पाछळ शू छे? खोड़ो त छे। तो खोड़ो त होय तो ए धातु रूप केवी रीते ओळखाई शको? तो ये तीजो पुरुष छे। त वाळू रूप होय हमेशा ए तीजा पुरुषनुं ज होय, परंतु एमां कयो काळ छे ए आपणे ओळखवानो छे। तो अहींया जो अहींया ઈત પ્રત્યે લાગ્યો છે। કયો પ્રત્યે છે? અહીંયા માત્રો છે અને ખોડો ત છે, તો ઈત પ્રત્યે લાગ્યો છે। પહેલાં આપણે પ્રત્યે ઓળખીશું તો અહીંયા ઈત પ્રત્યે છે, તો ઈત પ્રત્યે કોને લાગે? તો વિદ્યર્થ પરસ્મયપદી, આત્મનિપદી નહીં પરંતુ વિદ્યર્થ પરસ્મય। આપણા અભ્યાસક્રમમાં ફક્ત વર્તમાનકાળ આત્મનિપદી જ છે, એટલું યાદ રાખવાનું, ને એમાં ત્રીજા પુરુષના જ રૂપો પરીક્ષામાં પૂછાય છે, એટલા માટે મેં અહીંયા બીજા રૂપો લખ્યા નથી। તો અહીંયા ભવેત છે, તો ભવેત રૂપ ઓળખાઈએ તો પ્રત્યયનો ઈત છે, તો ભવેત રૂપ આપણે કેવી રીતે ઓળખાઈશું? તો વિદ્યર્થ પરસ્મયપદી ત્રીજો પુરુષ એકવચન। તો પીબેત રૂપ ઓળખાવો, તો પણ એમાં પણ ઈત પ્રત્યય છે, તો આપણે રૂપ બનાવીશું વિદ્યર્થ, પછી પરસ્મયપદી તમે ટૂંકમાં લખો તો પણ ચાલે, પરસ્મયપદી ત્રીજો પુરુષ એકવચન। તો વિદ્યાર્થીઓ ચરેત, વદેત, નૈષેત, કુર્યાત, ભિન્નાત, છિન્નાત, તો આ બધા રૂપો છે એ કયા છે? વિદ્યર્થ પરસ્મયપદી ત્રીજો પુરુષ। ત્રીજો પુરુષ એટલે અન્ય પુરુષ પણ એને કહેવાય છે, અન્ય પુરુષ એકવચન। તો વિદ્યાર્થીઓ હવે આનું બહુવચન આપણે કરવું હોય તો દિયતે, તો એના આગળ તેના આગળ આપણે શું કરીશું બહુવચન બનાવવા માટે? આ રૂપો એકવચનના રૂપોને બહુવચનમાં ફેરવવું હશે। તો ધારો કે દિયતે, તો આપણે દિયતેના આગળ અડધો ન મૂકી દેશું એટલે બહુવચન થઈ જશે, દિયંતે ન અડધો મૂકીશું એટલે દિયંતે। તો જયતે, તો એનું બહુવચન શું થશે? જયતેનું જયંતે। તો આપણે બહુવચનનો પણ ખ્યાલ રાખવાનો છે। પરીક્ષામાં એમ પૂછાય કે દિયંતે રૂપ ઓળખાવો, તો તમે શું લખશો? તમને ખબર હોય છે કે દિયતે એકવચન છે, તો દિયંતે ન અડધો આગળ અડધો હોય તો એ બહુવચનનું જ હોય છે। તો આત્મની વર્તમાનકાળ આત્મનિપદી ત્રીજો પુરુષ, પરંતુ બહુવચન છે, જયંતે પૂછાય તો શું લખશો? તો ત્રીજો પુરુષ વર્તમાનકાળ આત્મનિપદી ત્રીજો પુરુષ બહુવચન। તો આ ખ્યાલ રાખવાનો છે। હવે અહીંયા જુઓ, વિદ્યર્થ છે એનું બહુવચન આપણે જોઈએ, તો ભવેત, તો ભવેત છે તો અહીંયા ઈત પ્રત્યે લાગ્યો છે, તો ઈત પ્રત્યેનો બહુવચનનો પ્રત્યય કયો છે? યુહુ છે। તો આપણે રૂપ કેવી રીતે યુહુ લગાડીને કેવી રીતે બનાવીશું ભવેતનું બહુવચન? તો ભવે ઈનો માત્રો થશે અને યુહુ પ્રત્યે લગાડીશું એટલે ભવે યુહુ, તો બહુવચનનું રૂપ થયું। તો પરીક્ષામાં એમ પૂછાય કે ભવે યુહુ રૂપ ઓળખાવો, તો તમે કેવી શું લખશો જવાબ? તો વિદ્યર્થ પરસ્મયપદી ત્રીજો પુરુષ, પરંતુ શું આવશે? બહુવચન આવશે। તો ભવેતનું બહુવચન ભવે યુહુ, ખ્યાલ આવ્યો તમને? તો પીબેતનું શું થશે બહુવચન? પરીક્ષામાં પીબેતનું બહુવચન પૂછાય તો એનું બહુવચન થશે, તો યુહુ લગાડીશું એટલે પીબે યુહુ। તો પીબે યુહુ રૂપો ઓળખાવો એમ આવે, તો તમે શું લખશો? વિદ્યર્થ પરસ્મયપદી ત્રીજો પુરુષ બહુવચન। અને અહીંયા પીબે ત પૂછાય તો ખોડો તો હોય તો વિદ્યર્થ પરસ્મયપદી ત્રીજો પુરુષ એકવચનનું રૂપ
थशे। तो विद्यार्थी आज रूपो है ये रूपों एकवचन और बहुवचन बंने तमारे आमा तैयार करवानु छे। गम्मे ते परीक्षा में एकवचन अथवा बहुवचन रूपों ओळखवाना परीक्षा में आवशे। तो अस्तु, शुभम भवतु।